પાંચ વર્ષથી કર્ણાટકમાં શાસન કરી રહેલી ભાજપે ચૂંટણી હિન્દુત્વનું કાર્ડ ખેલું છે ત્યારે પીએફઆઈનો મુદ્દો હોય કે બજરંગ દળ પર પ્રતિબંધનો મુદ્દો હોય ભાજપના નેતા જોરશોરથી હિન્દુત્વના મુદ્દે વિરોધીઓને ઘેરવામાં લાગ્યા છે પરંતુ શું ભાજપ હિન્દુત્વની લહેર ઉપર કર્ણાટકનું શાસન બચાવી શકશે ભાજપે દિલ્હી પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશમાં હિન્દુત્વના સહારે સરકાર બનાવવાનું સપનું જોયું હતું પરંતુ જનતાએ ત્યાં ભાજપનું સપનું રોડી નાખ્યું તેવામાં શું હવે કર્ણાટકમાં હિન્દુત્વની લહેર અને બજરંગ બલી ભાજપની સત્તા બચાવવામાં મદદ કરશે આ એક મોટો સવાલ છે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કહે છે કે ભાજપે કર્ણાટકમાં સરકાર રચવાનું સપનું છોડી દેવું જોઈએ કોંગ્રેસ કર્ણાટકમાં ભ્રષ્ટાચારને મોટો મુદ્દો બનાવી રહી છે જેની સામે ભાજપે હિન્દુત્વનો રાજ છેડ્યો છે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધની વાત મૂકી તો ભાજપે તુરંત આ મુદ્દો ઉઠાવી લીધો વડાપ્રધાન મોદી તો પોતાની સભામાં બજરંગ બલીના નારા લગાવડાવે છે પીએમ મોદીએ એક સભામાં તો ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસને મારા બજરંગ બલી બોલવા સામે પણ વાંધો છે कर्नाटक का को नंबर वन बनाना है और दूसरी तरफ कांग्रेस के घोषणा पत्र में क्या है कांग्रेस के घोषणा पत्र में ढेर सारे झूठे वादे वडा प्रधान मोदी ने भाजपा के नेताओं પોતાની सभा में बजरंग बली उल्लेख कर ही रहा है तो बीजी तरफ भाजप तरफ थी यूपी का सीएम और हिंदुत्व तो का पोस्टर बॉय माना યોગી આદિત્યનાથને પણ મેદાનમાં ઉતાર્યા હતા યોગીએ પણ કર્ણાટકમાં તાબડતોબ અનેક સભાઓ કરી પરંતુ ભાજપના આ બધા પ્રયાસ મતદારોને ભાજપી તરફ મતદાન માટે તૈયાર કરી શકશે બ્યુરો રિપોર્ટ